રજૂઆત અમારી એ છે કે અમે આજ 12 વર્ષથી આ સહારા ઇન્ડિયા પરિવારથી પીડિત થઈ અને છેલ્લા 3 વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે, છતાં આ લોકો આપતા નથી. માનનીય શ્રી અમિતભાઈ સાહેબે પોર્ટલ બહાર પાડ્યું હતું કે જેની અંદર 9 મહિનામાં પેમેન્ટ આપી દેશું, પણ એ પણ ફેલ ગયું છે. એમાં પણ અમારા પૈસા ફસાણા છે. તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા માટે કાંઈક ઘટતું કરો. અમે લોકો પબ્લિક પાસેથી લઈ અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કરાવતા હતા અને અમારા પૈસા એવા છે. અમારે એક બેન છે, જરિયા છે, પૂજાબેન જરિયા, જેના પપ્પા નથી અને જે પાપડ વણી વણીને અમને 5 વર્ષથી 1000 રૂપિયા ભેગા કરીને આપતા, 1-1 લાખ રૂપિયા બેના ભેગા થયા એટલે અમે ફિક્સમાં મૂક્યા. એને આજ પાકી ગયા છે 2 વર્ષથી. આજ એનું મકાન જજરિત છે અને પૈસા મળતા નથી. બીજા એક બિલિયાળા ગોંડલની બાજુમાં બિલિયાળા ગામ છે, જીવનભાઈ ગાંડુભાઈ બખથરિયા, જેઓએ કાર્યકર્તા હોય એને જે પૈસા ઉઘરાવતા હોય એને પ્રેશર આપ્યું અને એને આત્મહત્યા કરી લીધી, ગળાફાંસો ખાઈ લીધો છે. એનું પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ નથી. પોલીસ ફરિયાદ કરેલી છે. આવા અમારા હજારો અને હિન્દુસ્તાનમાં 13 કરોડ અને અત્યારે ગુજરાતની અંદર હજારો લાખોની સંખ્યામાં આવા પીડિતો છે. રાજકોટમાં તો હજારોની સંખ્યામાં છે. રાજકોટમાં ઓછામાં ઓછા માની લ્યો કે 200 કરોડની ઉપર હશે, મારા અંદાજ પ્રમાણે, આઈડિયા નથી, પણ મને એમ છે કરોડો રૂપિયા ફસાણા છે. અહીંયા ઊભા છે એમાંથી કોઈના 5 કરોડ 2 કરોડ 3 કરોડ, મારા ખુદના મારી પાર્ટીના 5 કરોડ રૂપિયા છે. આ બેન છે, બેનનું પગનું ઓપરેશન કરાવ્યું હતું, છતાં પણ એને પૈસા મળ્યા નથી. બાજીને સાહેબ પાસેથી 25 હજાર લીધા. અમે આજે બહુ પરેશાનીમાં છીએ. અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ, આપ જે રીતના હાથ જોડીને મત માગો છો એ રીતના સાહેબ અમારા ગરીબોના આંસુ લૂંચો. આપ સિવાય અમારો કોઈ આધાર નથી. અમે નરેન્દ્રભાઈ મોદીને ખાસ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ, મોદી સાહેબ અમારા ગરીબો સામે જોવો અને અમારા પૈસા અપાવી દેવામાં અમને મદદ કરો સાહેબ. ગીતાબેન સિસાંગિયા, અમારે સાહેબ આની પહેલાં પણ અમે રજૂઆત કરેલી હતી. મેં એકલી ત્યાં આંદોલન કરેલું હતું. હું તો દવાની બોટલ લઈને ગઈ સાહેબ. મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પગનું ઓપરેશન આવે એવું હતું કે ત્યાં મારું આયુષ્યમાન કાર્ડ પણ નહોતું નીકળેલું અને મેં કીધું મને થોડી ઘણી હેલ્પ કરો. મારા પોતાના પૈસા આજે 4 વર્ષથી પાકેલા છે અને અમે વ્યાજે પૈસા લઈ અને અમે આમાં કરેલું છે, પણ છતાંય અમને 1 રૂપિયો હજી સુધી આમાં મળ્યો નથી અને મારું પગનું ઓપરેશન પણ બાકી છે કરવાનું સાહેબ. મારા સાડા ચાર લાખ છે. મારા બેબીના કંઈક 4-1 લાખ રૂપિયા છે. એ તો એમ જ કહેતા હતા કે જાન્યુઆરીમાં અમે તમને પૈસા તમારા આપી દેશે. જાન્યુઆરી વહી ગયું સાહેબ, તો કે અમે એપ્રિલમાં તમને દેશી એમ કહીને અમે વ્યાજે પૈસા લીધા કે હાલો એપ્રિલમાં આવી જશે તો આપણે એને પૈસા આપી દેશે. પણ એપ્રિલમાં આ લોકો કાંઈ હૈલા નહીં અને અમે ગાઈડની માથે દેણું થઈ ગયું સાહેબ. આ પૈસા આવશે એ અમારા ગાઈડને એમાં એમાં અમારો 1 રૂપિયો અહીંયા વધવાનો નથી, કેમ કે જેટલા પૈસા આવશે એ બધા વ્યાજમાં અમે 3 વર્ષથી સાહેબ વ્યાજ ભરી છે. આ દે આ મહિને દે આવતા મહિને દે એ જ રીતે આ કર્યા રાખે છે.